સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ મુલાકાત દરમિયાન સતત બીજા દિવસે પણ વિકાસિત કાર્યોનું નિરીક્ષણ કરાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરવા અને તેના અસરકારક અમલીકરણને ખાતરી કરવા માટે દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણના બીજા દિવસે સીમર બીચની મુલાકાત લીધી હતી અને પ્રવાસનના દ્રષ્ટિકોણથી તેના વિકાસ માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ તેઓ ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર પહોંચ્યા હતા, જેની સ્વચ્છતા અને સુંદરતા નિહાળી હતી. તેઓ પ્રભાવિત થયા હતા અને બીચને હજુ વધારે સુંદર બનાવવા સૂચનો કર્યા હતા. ત્યારબાદ તેઓએ ઘોઘલા વ્યાયામશાળાની સામે ગાર્ડન અને બીચ સાઇડની મુલાકાત લીધી હતી, જ્યાં જરૂરી સૂચનો આપ્યા બાદ ઘોઘલા મીઠાબાબાથી ફિશ માર્કેટ સુધીના વિસ્તારનું નિરીક્ષણ કરી દીવની જૂની હોસ્પિટલ, મ્યુઝિયમ, ઐતિહાસિક કિલ્લો, ફોરેન માર્કેટ વગેરેની મુલાકાત લઈ અધિકારીઓ અને ઠેકેદારોને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા. આ પ્રસંગે પ્રશાસકના સલાહકાર વિકાસ આનંદ, નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવત, શિક્ષણ સચિવ અંકિતા આનંદ, મત્સ્ય ઉદ્યોગ સચિવ સૌરભ મિશ્રા, જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેકકુમાર, નાયબ પોલીસ અધિક્ષક મનસ્વી જૈન સહિત વહીવટીતંત્રના ઘણા ઉચ્ચ અધિકારીઓ, દીવ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન, દિનેશ સોલંકી અને જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.